ચલો દાખલા નંબર 19, 100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક શેલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા શેલ એની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? દળ આપ્યું છે આપણને ગનનું અને શેલ બંનેના દળ આપણને આપી દીધો છે, બરાબર. પેલા આપણે લઈ લે દળ, જે ગનનું આપેલું છે એ ગનનું દળ, એટલે કે બંદૂકનું જે દળ છે એ, અને ગોળીનું દળ. તો ગોળીનું દળ આપણને કેટલું આપ્યું છે એને હું કહી દઉં M1, એ છે 0.020 કિલોગ્રામ. પછી બંદૂક, બરાબર, બંદૂક જે છે એ બંદૂક એનું દળ M2 બરાબર 100 કિલોગ્રામ. તમે M1 M2 તમારી રીતે પણ પસંદ કરી શકો, એવું જરૂરી નથી કે મેં લીધું એ રીતે, બરાબર. તમે બંદૂકનું જે દળ છે એને M1 કહેશો, તો ગોળીનું જે દળ આવશે એને તમારે M2 કહેવું પડશે. ચલો, હવે તમને એવું કીધું છે ગનની નળમાંથી બહાર આવતા શેલ એની ઝડપ 80 મીટર પર સેકન્ડ, બરાબર. શેલ એટલે કે ગોળી, તો ગોળીની ઝડપ કેટલી? ગોળીની ઝડપ એને કહી દે V1 બરાબર 80 મીટર પર સેકન્ડ. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે, એટલે બંદૂકની આપણે ઝડપ મેળવવાની થશે, બરાબર. V2 આપણે મેળવવું છે. હવે આ ટાઈપની પરિસ્થિતિ તમે જો, બે દળ છે તમારી પાસે, બે વેગ છે, બરાબર. હવે આ બંનેનું જે તંત્ર છે એ શરૂઆતમાં, પ્રારંભમાં કેવું હોય? સ્થિર હોય. તમે બંદૂક લેશો, બરાબર, બંદૂક અને ગોળી એમાંથી બનેલું જે તંત્ર છે એ તંત્ર એ પ્રારંભમાં કેવું ગણાય? સ્થિર ગણાય, બરાબર છે. તો અથડામણ પહેલાનું આપણે કહીએ ને પ્રારંભિક વેગમાન, વેગમાન સંરક્ષણ પ્રમાણે ચાલી આપણે, વેગમાન સંરક્ષણ મુજબ. તો અથડામણ પહેલાનું જે વેગમાન છે અથવા સંઘાત પહેલાનું, અથડામણ પહેલાનું વેગમાન is equal to અથડામણ પછીનું વેગમાન. ચાલો, અથડામણ પહેલાનું જે વેગમાન છે તમને ખ્યાલ હશે 0, પણ અથડામણ પછીનું જે વેગમાન છે એના માટે આપણે આવું લખી શકીએ M1V1 પ્લસ M2V2. આપણને જે આપી છે વેલ્યુ એ મૂકી દો, M1 બરાબર 0.020, V1 બરાબર 80, M2 બરાબર 100, V2 અહીંયા 0 છે. આ 100 V2 છે ને હું આ બાજુ લઈ લઉં, એટલે માઇનસ 100 V2, આ બેનો ગુણાકાર આપો. શૂન્ય જો આગળ ખેંચી લઈ જવા પડશે, એટલે માઇનસ 0.016 મીટર પર સેકન્ડ. એટલે આ તમને કોની ઝડપ મળી ગઈ? બંદૂકની. હવે શા માટે માઇનસ આવ્યું? તો તમને ખ્યાલ છે કે ભાઈ બંદૂકમાંથી જ્યારે ગોળી છૂટે તો બંદૂક એમાંથી નીકળતી જે ગોળી છે એ ગોળી આગળની દિશામાં જશે, પણ બંદૂક જે છે એ કઈ તરફ આવશે? પાછળની તરફ. એટલે ગોળીની જે સ્પીડ છે, માનો ગોળીનો વેગ આ બાજુ હોય તો બંદૂકને કઈ તરફ ધક્કો લાગે? પાછળની બાજુએ. ખ્યાલ આવશે? એટલે બંને એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં જાય છે, એટલા માટે આપણો આન્સર કેવો આવશે? માઇનસ. ચાલો, દાખલા નંબર 20 છે. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પર અવરની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ એના પર લાગુ પાડેલો આઘાત કેટલો હશે એનું દળ આપણને આપી દીધું છે. આપણે શું મેળવવું છે? આઘાત. અને પ્રારંભિક જે ઝડપ છે એમાં શું કરે છે? બદલાવ લાવ્યા સિવાય 45 ના કોણ જેટલું શું કરે? આવર્તન કરે, એટલે પાછો ફેંકશે, બરાબર. 45 ના કોણે શું કરે? પાછો ફેંકશે. હવે ટોટલ તમારો ખૂણો જે થયો ને, એ ટોટલ તમારો એંગલ કેટલાનો થઈ ગયો? 45 નો. સમજો, આ રીતની પરિસ્થિતિ છે. આપણે આ દિવાલ ગણી લઈએ,
બરાબર બેટ્સમેન માં બેટ દોરી એના કરતા આપણે દિવાલ ગણી લે સમજો કે દડો અહીંથી આવે છે અને એ દડો અહીંથી શું થાય છે પાછો ફેંકાય છે એટલે અહીંયાથી આવે છે અહીંથી રિટર્ન જાય છે આ એની આપણે x અક્ષ ગણીએ તો ટોટલ એંગલ આપણને એમ કીધો છે 45 ના ખૂણે પાછો ફેંકે આપણે તો અડધો ખૂણો લેવાનો થાય અડધો 45 ના અડધા કરીએ 22 દુના 44 44 એટલે 22.5 નો ખૂણો થવો જોઈએ રેડી અને પાછો આપણને શું કીધું છે પ્રારંભિક ઝડપ છે એમાં બદલાવ લાવ્યા સિવાયની વાત છે બદલાવ કરતા નથી એટલે વેગ કેવો રહેશે અચળ જ રહેશે તો અહીંયા આપણી પાસે વેગમાન કેટલું થાય mv થાય સેમ અહીંયા વેગમાન કેટલું થાય mv થાય ચલો હવે ઘટક પાડવા પડશે આપણે આના બે ઘટક લઈ લો તો અત્યારે તમે જો ઉપરથી તમારી પાસે જે વેગમાન છે એ આ ડાયરેક્શનમાં છે આ તીર પ્રમાણે બરાબર એમ વી એના બે ઘટક લઈશ એટલે એક નીચે આવશે આ રીતે અને એક આ રીતે આવશે અહીંયા હવે આપણને અહીંયા આ જે અડધો ખૂણો છે એ ખબર છે એ કેટલો છે 22.5 નો છે અથવા તમે એવું સમજી લો કે એ ખૂણો થીટાનો છે ચાલો એ થીટાનો હોય તો અહીંયાથી તમે આ પોઝિશન લેશો તો આ ખૂણો પણ કેટલાનો હોય થીટાનો જ હોય યુગ્મ કોણ પ્રમાણે એટલે આ ખૂણો તમારો કેટલો થયો થીટા થયો તો આ ઘટક મને મળશે mv cos થીટા અને આ ઘટક કયો મળશે માઇનસ mv sin થીટા માઇનસ એટલા માટે લીધું કારણ કે નીચેની દિશા તરફ છે રેડી એટલે mv cos થીટા આ નીચે આવશે માઇનસ mv sin થીટા ચાલો હવે બેક જે આવે છે એના માટે આ રિટર્ન જે આવે છે એના માટે રિટર્ન આવતો એના પણ બે ઘટક પાડશું આપણે બે ઘટકમાં ડાયરેક્ટ આ ખૂણો તો આપણને ખબર પડી જ ગઈ છે થીટા છે આ કેટલો છે mv તો આ ઘટક થશે mv cos થીટા પણ કેવો માઇનસ અને આ ઘટક કેટલો થશે mv sin થીટા રેડી આટલી પરિસ્થિતિ થશે આપણી પાસે બસ હવે આપણે શું કરવાનું આ ટાઈમનો દાખલો આવેલા આપણને ખબર છે અથડામણ પહેલાનું અથડામણ પછીનું જે બી આપણે વિચારતા હતા એ પરિસ્થિતિ પ્રમાણે આપણે વિચારવું પડશે પણ અહીંયા આપણને માંગેલું છે બળનો આઘાત એટલે આપણે અથડામણ પહેલું પછીનું કઈ જરૂર છે નહીં માત્ર આપણે કોની જરૂર પડશે બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર બરાબર ચાલો વેગમાનનો ફેરફાર આપણે ધ્યાનમાં લઈએ વેગમાનનો ફેરફાર આ વેગમાનના ફેરફારમાં આપણે x ઘટક પહેલા ધ્યાનમાં લેવો પડશે એટલે x દિશામાં નો વેગમાનનો ફેરફાર બરાબર x દિશાનો વેગમાનનો ફેરફાર થયો ડેલ્ટા p ડેલ્ટા p બરાબર ચાલો અથડામણ પછીનો જે x દિશાનો ઘટક કયો છે આપણી પાસે આ ઘટક કહેવાય માઇનસ mv cos થીટા અને અથડામણ પહેલાનો જે છે x દિશાનો ઘટક એ કયો છે mv cos થીટા રેડી તો એ પરિસ્થિતિ પ્રમાણે આપણે ચાલીએ તો અથડામણ પછીનો છે માઇનસ mv cos થીટા પછી પેલો માઇનસ mv cos થીટા તો કેટલી વખત થયું બે વખત થયું એટલે 2mv cos થીટા ચલો આમાં વેલ્યુ મૂકી દો 2 m બરાબર આપણી પાસે છે દળ આપ્યું છે 0.15 v એટલે વેગ ઝડપ છે 54 કિલોમીટર પર અવર 54 કિલોમીટર પર અવર 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600 આ બે શૂન્ય કેન્સલ 36 દૂ સોરી 18 દૂ 36 18 તરી 54 હશે ને રીતે 3 2 5 દૂ 10 5 તરીના 15 એટલે 15 મીટર પર સેકન્ડ થાય તો લઈ લો અહીંયા 15 કોસ થીટા બરાબર કેટલા છે તમારી પાસે 22.5 ચલો પહેલા મને આ 3 નો ગુણાકાર આપો હવે
cos 22.5 ની તમારે કિંમત લાવવાની છે. cos log table હોય આપણી પાસે તો log table ની અંદર cos 22.5 ની કિંમત 0.92 પછી કઈ છે કે બીજો એટલું જ છે ખાલી છે તો લોક ટેબલ માંથી કિંમત બોલતા હોય એટલે ચાર આંકડાની કિંમત જ બોલવાની 0.92 0.38 ના ખબર પડતી હોય તો મને ઝડપથી જણાવો. ચલો બાકી નાનો ગુણાકાર આપે -4.15 71 બરાબર. આટલા ન્યૂટન આપણું થશે. હવે વાય દિશામાં વિચારો. y દિશામાં નો વેગમાન નો ફેરફાર. ચલો y દિશાનો લેશો એટલે ડેલ્ટા p બરાબર y દિશાનો ઘટક આ છે માઇનસ અને આ કેવો છે આ બી નીચે જાય છે ને તો આ પણ કેવો આવશે માઇનસ જ આવશે એટલે માઇનસ mv cos સોરી બે ઘટક છે ને આપણી પાસે માઇનસ mv sin theta mv sin theta minus minus plus થઈ જશે mv sin theta આ બંને પ્લસ એક પ્લસ છે ને એક માઇનસ છે આન્સર થઈ ગયો કેટલો 0. તો y દિશાની અંદર આપણી પાસે કોઈ વેગમાનનો ફેરફાર છે નહીં તો આપણો વેગમાનનો ફેરફાર એટલે કે બળનો આકાર બરાબર આપણો આન્સર કેટલો આવશે આ માઇનસ 4.1571 છે એનું મૂલ્ય પસંદ કરું તો આન્સર કેટલો થઈ જશે 4.15 અથવા તમે 4.16 લખવું છે તો બી લખી શકો અને જો તમે બે વેલ્યુ પસંદ કરો છો તો તમે અહીંયા આગળ પણ ચેન્જ કરી શકો છો બરાબર એટલે આપણો આન્સર જે છે અત્યારે 4.15 ન્યૂટન લઈ શકીએ આપણે. માઇનસ તમે જો આમાં કેવું છે તમે મેં અત્યારે આ દિશા પસંદ કરી છે તમે મેં દિવાલ અહીંયા દોરી છે ધારો કે કોઈ વ્યક્તિ દડો અહીંથી ફેંકે નામ જાય છે બરાબર તો એનો આન્સર પોઝિટિવ પણ આવી શકે પણ તમે કઈ દિશાની પરિસ્થિતિ વિચારો છો તો આપણે એક્સ દિશામાં વિચારું એક્સ દિશામાં વિચારતા આપણને જે ઘટક મળે છે એ ઘટક આપણો ઋણ દિશામાં જાય છે ઓલરેડી જો એટલા માટે આપણો આન્સર અહીંયા કેવો એવો છે ઋણ એવો છે પણ આપણે તો મૂલ્ય પસંદ કરવું છે મૂલ્ય પસંદ કરી એટલે આપણો આન્સર કેવો થઈ જશે પ્લસ થઈ જશે રેડી ચલો દાખલા નંબર 21 છે. દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે કે પરિભ્રમણ પર મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે તો દોરીમાં તણાવ કેટલું હશે. જો દોરી મહત્તમ 200 ન્યૂટનનો તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય બરાબર કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય બે અલગ અલગ કિસ્સા આપણને પેલા તણાવ માંગ્યું છે દળ આપણને આપી દીધું છે દળ કેટલું છે એમ બરાબર 0.25 કિલોગ્રામ ત્રિજ્યા આર આપી છે 1.5 મીટર પછી ભ્રમણ જે આપ્યું છે આપણને ઓમેગા ઓમેગા બરાબર કેટલા છે 40 રિવોલ્યુશન પર મિનિટ અને ફેરો રિવોલ્યુશન પર મિનિટ છે અને આપણે રેડિયન પર સેકન્ડમાં ફેરવીએ તો આ રિવોલ્યુશન એટલે શું થશે 2π થશે અને 60 એક મિનિટની સેકન્ડ કેટલી 60 એટલે 0 0 કેન્સલ 3 2 6
तो चार ना छेद मा त्रण पाई रेडियन पर सेकंड पूरा चार ना छेद मा त्रण पाई रेडियन पर सेकंड હવે આપણી પાસે તણાવ મેળવવું છે આપણે તો એ તણાવ મેળવવા માટે તણાવ મેળવવા માટે પહેલા આપણે શું કામ કરીએ તો આપણી પાસે એક સિમ્પલ વસ્તુ છે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ તણાવ બળ લઈ શકાય કારણ કે તમે સમજો આ રીતના કોઈ વર્તુળાકાર પથ પર પદાર્થ ગતિ કરતો હશે તો આ પદાર્થ ને અહીંયા કેન્દ્ર તરફ ખેંચી રાખતો પહેલા તો એક સમજો કે આ પદાર્થ દરેક ક્ષણે બહાર તરફ ફેંકવાનો પ્રયત્ન કરશે તો એની સામે એને શું લાગશે અંદરની તરફ ખેંચી રાખતો એવો બળ લાગે એટલે આપણે એના માટે ઇક્વેશન લઈએ તો લખાય કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ તણાવ બળ ચલો કેન્દ્રગામી બળ એટલે એમવી સ્ક્વેર અપોન આર તણાવ બળ ટી અહીંયા વી આપણને ખબર નથી તો વી ની જગ્યાએ આપણે શું લેવું પડશે આર ઓમેગા મૂકવું પડશે તો તમે યા તો અલગથી ગણતરી કરી લો અથવા ડાયરેક્ટ આમાં એડ કરી દો તો એમ વી બરાબર આર ઓમેગા આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ ટી આર આર કેન્સલ તો એમ આર ઓમેગા સ્ક્વેર બરાબર ટી ચલો દળ છે આપણી પાસે 0.35 આર બરાબર 1.5 ઓમેગા બરાબર 4/3π એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી આપો બોલો ગુણાકાર બોલો ચાલો 6.57 ન્યૂટન બરાબર એ આપણું તણાવ બળ થઈ ગયું હવે તમે બીજા ક્વેશ્ચનમાં શું કીધું કે જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકતી હોય તો કેટલી મહત્તમ ઝડપથી તમારે પથ્થરને ઘુમાવવો પડશે તો એના માટે પહેલી તો વસ્તુ એ કે ભાઈ તમે 200 ન્યૂટનનું તણાવ આપશો તો 200 ન્યૂટનના તણાવના કારણે દોરી જે છે એ તૂટી ન જાય એના માટે તમારે કન્ડિશન પાછી વિચારવી પડશે અને પરિસ્થિતિ આ જ થશે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ પણ કન્ડિશન તમે થોડુંક ચેન્જ કરો કેન્દ્રગામી બળ લેસ ધેન ઓર ઇક્વલ ટુ તણાવ બળ નવું જે મળશે ને આપણને એને ટી ડેશ કહી દો તો તમારું જે તણાવ બળ છે કા ઇક્વલ થવું જોઈએ અને કા કેન્દ્રગામી બળ જે લાગે છે ને એ તણાવ બળ કરતા ઓછું હોવું જોઈએ તો દોરી તૂટે નહીં નહીં તો તમે વધારે હશે ને કેન્દ્રગામી બળ તો દોરી શું થઈ જશે તૂટી જશે એટલે આપણે અત્યારે ઇક્વલ લઈને જ કામ કરીએ તો mv સ્ક્વેર અપોન r ઇઝ ઇક્વલ ટુ t ડેશ કહેવાય આપણે v સ્ક્વેર જોઈએ છે તો v સ્ક્વેર બરાબર r t ડેશ અપોન m થાય ચાલો r કેટલા છે આપણી પાસે 1.5 t ડેશ આપ્યા છે 200 અને m આપ્યું છે આપણને 0.25 આપો v સ્ક્વેર બરાબર કેટલા થશે 1200 34.64
मीटर पर सेकंड ની ઝડપથી જો એ ભ્રમણ કરશે તો દોરી જે છે તમારી એ તૂટશે નહીં પણ એ જળવાઈ રહેશે મતલબ અને પણ એના કરતા વધી જશે તો એવી પરિસ્થિતિની અંદર આપણી જે દોરી છે એ સુધી જશે તૂટશે તૂટેલા આપણને ખબર છે પથ્થર જે છે એના વર્તુળાકાર માર્ગ પર જે આ ભ્રમણ કરે છે ત્યાં એના સ્પર્શકની દિશામાં સુધી જશે ફેંકાઈ જશે चलो दाखला नंबर 22 से ઉપરના સ્વાધ્યાય 21 એટલે ઉપરના દાખલામાં જો એ મહત્તમ ઝડપ કરતા વધારે ઝડપ આપતા દોરી એક એક તૂટી પડે તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય પહેલું પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય બીજું દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે અને ત્રીજું पत्थर ए स्पर्शक साथे एवा कोणे गति करशे के जेनु मान पत्थर नी झड़प पर आधारित हशे तमारी परिस्थिति समझो आ रीतनो तमारी पासे पथ छे अहींया आपणी पासे पत्थर छे जेने आपणे केंद्र साथे बांधेलो छे ए आ डायरेक्शन मां गति करे छे बराबर प्रश्न लेगु ज आपणे महत्तम झड़प करता वधारे झड़प आपीए अने दोरी एक एक सुधाय तूटी पड़े तो तूटिया बाद पदार्थ एनो गतिपथ जे छे ए नीचेनामांथी कई साची रीते वर्णवी शकाय तो पहला तमे समझो पत्थर दोरी तूटी तो पत्थर जे छे ए त्रिज्यावर्ती दिशामां बहार फेंकाई जशे बराबर त्रिज्या आ रीतना बहार फेंकाई जशे बीजो दोरी तूटे ते क्षणथी पत्थर स्पर्शकनी दिशामां आ दिशामां गति करशे અને ત્રીજું પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરે કે જેનું માન પથ્થરની ઝડપ ઉપર આધારિત હોય એટલે તમને ત્રીજા પોઈન્ટમાં એવું કીધું આ સ્પર્શક દોર્યો ને એના સાથે અમુક ખૂણો બનાવે આ એ ઓપ્શન આ બી ઓપ્શન અને સી ઓપ્શન મેં તમને હમણાં આગળના દાખલામાં જ વાત કરી શું થશે ને પરિસ્થિતિ મેં તમને આગળના દાખલામાં વાત કરી કોઈને કદાચ આઈડિયા આવતો હોય તો મને કહો પાછું સોરી મ્યુટ કર દો મ્યુટ આવજો પહેલી વસ્તુ છે પથ્થર ફેંક ગોળ ગોળ ફરે છે એટલે એની પાસે વેટ તો છે જે ક્ષણે દોરી તૂટે તો એ ક્ષણે પથ્થર છે ને એ આ રીતના ગોળ ગોળ ફરતો હોય તો એવું નહીં થાય કે ચલો બહાર આમ જતો રહ્યો બીજું એવું પણ નહીં થાય કે અમુક ખૂણે આમ સી ની દિશામાં ફેંકાઈ જાવ પણ હંમેશા યાદ રાખજો જયારે બી વર્તુળાકાર પથ પર કોઈ પણ ગતિ થતી હોય અને દોરી કદાચ તૂટે છે તો આવી પરિસ્થિતિની અંદર પથ્થર જે છે એ હંમેશા એના વેગની દિશા એટલે કે એના સ્પર્શક જે હોય ને એ સ્પર્શકની દિશામાં ફેંકાવાનો પ્રયત્ન કરશે આ ખાસ તમારે યાદ રાખવાનું છે અને લાસ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે સમજાવો શા માટે પહેલું છે ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી મુક્ત અવકાશ ખાલી અવકાશ એટલે મુક્ત અવકાશ મુક્ત અવકાશ ની અંદર અહીંયા સમજો આ મુક્ત અવકાશ છે બરાબર એ મુક્ત અવકાશ ની અંદર આપણે અહીંયા સરસ મજાનો ઘોડો લઈ લીધો ચાર પગ વાળો અને એની પાછળ અહીંયા ગાડી એક બાંધેલી છે તો વિચાર કરો કે ભાઈ મુક્ત અવકાશ ની અંદર ઘોડો છે એ ઘોડા ગાડી આપણે બોલીએ છીએ એ ગાડી એને આગળ કે પાછળ ખેંચી નથી શકતો એની મુખ્ય કારણ શું છે તો ભાઈ પહેલી વસ્તુ આપણે એવું સમજી શકીએ કે ભાઈ જો કદાચ એ રસ્તા ઉપર ગતિ કરતો હોય રસ્તા પર તો આપણને ખબર છે કે ભાઈ આપણો પગ જ્યારે સમજો અહીંયા પડે છે આના ઉપર બરાબર આપણો પગ આ રીતના આના ઉપર પડ્યો તો જેવો પગ આ નીચે નમશે અને પછી અહીંથી ઉપર થાય તો દરેક કિસ્સામાં આપણા પગ વડે જમીન ઉપર જેટલું ધક્કો લાગશે એટલો જ ધક્કો જમીન વડે આપણા પગને પાછો રિટર્ન મળશે બરાબર છે
જેથી થશે શું કે જેવો તમે પગથી ધક્કો મારો છો જમીનને એટલે જમીન તમને સામો રિટર્ન ધક્કો આપવાનો પ્રયત્ન કરશે અને એના પરિણામ સ્વરૂપે આપણે શું કરી શકીએ ચાલી પણ અહીંયા એ પરિસ્થિતિ થવાની નથી કારણ કે ઘોડો છે મુક્ત અવકાશમાં છે હવામાં છે તમે વિચારો કે હવામાં કોઈ વ્યક્તિ હોય એ કદાચ આ રીતના ચાલતો હોય કે દોડતો હોય તો એવું પોસિબલ થઈ શકે નહીં થાય કારણ કે ત્યાં કોઈ એવું ઘર્ષણ લાગતું નથી કે આ કોઈ એવું બળ લાગતું નથી એટલા માટે ઘોડો જે છે એ ઘોડાગાડીને ખેંચી પણ નહીં શકે અથવા તો દોડી પણ શકશે નહીં બીજું છે ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમને બેઠકથી આગળ તરફ ધકેલાય છે ચલો આ કયો નિયમ છે મને યાદ કરાવો મને નથી ખબર આ ઝડપનો વેરી ગુડ ઝડપનો નિયમ કયો નિયમ છે જડત્વનો નિયમ યાદ કરો જડત્વમાં આપણે બસનું ઉદાહરણ લીધું હતું કે ભાઈ જ્યારે બસ સ્ટોપ છે બસ એકાએક આ રીતના આગળ તરફ જાય છે એટલે તમારી બોડી છે સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે અને સ્થિર રહેવા માટે એને શું કરવું પડે પાછળની બાજુ એને ધક્કો અનુભવાશે કારણ કે બસ તો આગળ નીકળી ગઈ આપણી બોડી તો આપણે અહીંયા બેઠેલા હતા આ રીતે બરાબર આ પગ રાખીને આપણે અહીંયા સરસ મજાના બેઠા હતા પણ બસ વાળો ભાઈ કે મારે તો જવું છે આગળ આપણે એમ કે ના ના મારે તો ઉભું રહેવું છે બેસવું છે શાંતિથી એવું ચાલે નહીં એટલે આપણી બોડીનું જે સંતુલન છે જળવી રાખવા માટે આપણી બોડીને બેક સાઈડ શું લાગે ધક્કો લાગશે અને એ જ રીતે માનો કે બ્રેક લગાવે છે તો બ્રેક લગાવે ત્યારે આપણી બોડી શું થાય આગળની તરફ નમશે કારણ કે ત્યારે બ્રેક લગાવે એટલે ગાડી સ્થિર થવાનો પ્રયત્ન કરે એ સમય આપણી બોડી જે છે એ ગતિમાં હોય છે ગતિમાં આવે એટલે આપણી બોડી ગતિમાં રહેવાનો પ્રયત્ન કરશે પણ એ પોસિબલ થતું નથી ત્રીજું છે ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા એને ખેંચવાનું સહેલું છે બરાબર ઘાસ કાપવાનું જે મશીન છે એ મશીન એને ધકેલવા કરતા ખેંચવાનું સહેલું તમે મશીન કદાચ જોયું હશે હું તમને થોડીક રચના મારાથી બને એવી બતાવું આ ટાઈપની મશીન હોય નીચે અહીંયા ગોળે પંખા જેવી રચના હોય અને ઉપર અહીંયા ડબલ આમ હેન્ડલ જેવી રચના બનાવી હોય એટલે આ ટાઈપનું આખું એક મશીન આવે બરાબર અને આ મશીન જે છે અહીંયા આપણો હેન્ડલ છે આ હેન્ડલ થી તમે ધક્કો મારશો આમ આ દિશામાં ધક્કો માર તમને પ્રશ્નમાં એવું લખ્યું છે ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવું તમે આ બધા ધક્કો મારશો એના કરતા તમને ખેંચવું સરળ પડશે શા માટે ખેંચવું સરળ પડશે એ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલી વસ્તુ એ છે કે જ્યારે તમે એને ધકેલશો ને બરાબર ધકેલશો ને તમે ત્યારે તમારે શું કરવું પડશે તો કે એના ઉપર તમારે સમક્ષિતી દિશા જે આવડ્યા આ દિશા એના સાથે તમારે થીટા કોણ જેટલા થીટા જેટલો ખૂણો બને ને એ રીતના તમારે નીચે તરફ બળ આપવું પડશે એટલે તમે શું કરશો હેન્ડલ ને એ રીતના પકડશો કે જેથી કરીને આ આગળનો ભાગ છે ને નીચે નમશે નીચે નમશે અને પછી તમે ધક્કો મારશો હવે નીચે નમે અને પછી તમે ધક્કો મારો તો એ પોઝિશનમાં શું થાય તો પહેલે તમે સમજો કે સમક્ષિતી સાથે તમે થીટા કોણે બળ આપો છો તો બળના તમને બે ઘટક મળશે અહીંયા મળશે એફ કોસ થીટા અને એક ઘટક અહીંયા મળશે એફ સાઈન થીટા તો તમારે એક આ એફ સાઈન થીટા પકડવાનો બીજું મશીનનું વજન બળ નીચે તરફ લાગતું હોય તો બે બળ થયા તમારી પાસે એમજી પ્લસ એફ સાઈન થીટા બરાબર એટલે એના કારણે શું થશે તમારું ટોટલ વજન બળ છે ને વજન બળ આ વજન બળમાં વધારો થઈ જશે બરાબર વજન બળમાં શું થશે વધારો થશે જ્યારે એની કરતા તમે ઉલટી પરિસ્થિતિ વિચારો કે જ્યારે તમે મશીનને ધક્કો મારવાની બદલે શું કરો છો ખેંચો છો તો ખેંચશો ને આ બાજુ ત્યારે તમારે શું આ હેન્ડલને નીચે તરફ ધક્કો લગાવવો પડશે નીચે તરફ ધક્કો લગાવશો આજે એના પાંખિયા વાળો ભાગ છે એ ઉપર તરફ જશે તો ઉપર તરફ જાય એટલે એ પોઝિશન દરમિયાન તમારું ફોર્સ આ બાજુ લાગશે ઉપરના બાજુ એ થીટા ખૂણે તો આ પાછો કયો ઘટક થયો એફ સાઈન થીટા એટલે આ પોઝિશન થઈ તમે બળ આપો છો આ રીતના એફ એટલે અહીંયા થીટાનો ખૂણો બને એટલે આ એફ કોસ થીટા અને આ કયું એફ સાઈન થીટા નીચે શું લાગે વજન બળ લાગે તો તમે પરિણામ લેશો એટલે આવું થશે એમજી એને ધન ગણો અને ઉપરનાને શું ગણો ઋણ ગણો તો તમારું જે વજન બળ છે એ વધવું જોઈએ એની જગ્યાએ શું થઈ ગયું ઘટી ગયું
वजन बल घटी गयो तो तुम सहेलाई शू कर सकसो खेची सकसो घास ने तुम सरलता कापी सकसो। याद रखो खेचवा सॉरी धक्को मारवा करता खेचवो केव रहे अपना सरल रहे। आघात वाली थियरी याद छे आघात बराबर वेगमान बेन तमारे कंबाइन करवाना छे जो तमे दड़ा ने एक एक पकड़ी लेशो तो ये पदार्थ जे छे एनो वेगमान छे एक एक शू थई जशे शून्य थशे एकाएक शून्य थाय એટલે તમને પરિસ્થિતિ શું થશે કે તમને દડો છે ને હાથમાં વાગવાનો પ્રયત્ન કરશે કારણ કે ન્યૂટનની ગતિના પહેલા નિયમ પ્રમાણે આપણે વિચારતા હતા કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર અવસ્થામાં ગતિમાન હોય તો પોતાની ગતિમાન અવસ્થાને જાળવી રાખવાનો શું કરે પ્રયત્ન કરે પણ અહીંયા તમે શું કર્યું કે એકાએક દડાને સ્થિર કર્યો એટલે એનો વેગ ઝીરો થઈ ગયો એકાએક વેગ ઝીરો થયો એટલે એનો વેગમાનનો ફેરફાર છે એ તમને ખાસ મળ્યો નહીં બરાબર दड़ाने आपणे शुं करी शकीए सरळताथी पकड़ी शकीए छीए। अहींया आपणो चेप्टर दाखला पूर्ण थाय छे। बोलो कई प्रश्न हो तो पूछो। તો આવતીકાલે આવતીકાલે હવે ચેપ્ટર નું આપણે જેડબલી નીટ એના વિશે વાત કરીશું ઓકે ઓકે સર।